હવે કોઈ તમને ડોબા જેવો કહે તો દુઃખ ન લગાડતા, કારણ કે ડોબાની કિંમત પણ 9 કરોડની હોઈ શકે છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં એક પાડો છે જેની કિંમત છે 9 કરોડ રૂપિયા. યુવરાજ નામનો આ પાડો દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. નરેન્દ્ર મોદી ઉપરાંત દેશ વિદેશના અનેક પશુપ્રેમીઓ આ પાડાની મુલાકાતે આવી ચૂક્યા છે. આ પાડાના માલિક કર્મવીરજી કહે છે, આ પાડાને મેં દીકરાની જેમ ઉછેર્યો છે. દીકરો નહીં ભાઈ, કમાવ દીકરો કહો, કારણ કે આ પાડાની કમાણીમાંથી તેઓ માલામાલ થઈ ગયા છે. 9 ફૂટ લાંબા અને લગભગ 6.5 ફૂટ ઊંચા આ પાડાની ઉંમર 8 વર્ષની છે. પાડાનું વજન છે 1500 કિલો, એટલે કે જાડા પાડા 20 પહેલવાનો કરતાં પણ વધારે. હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ભારતના અન્ય રાજ્યોમાં આ પાડાના સ્પર્મ એટલે કે પ્રજનન દ્રવ્યની ભારે માંગ છે. કારણ કે આ પાડો જે ભેંસનો બાપ બને છે, એ ભેંસ રોજનું 18 થી 20 લિટર દૂધ આપે છે. માલધારી અને પશુપાલકો આ પાડાનું પ્રજનન દ્રવ્ય મોં માંગી કિંમત ચૂકવીને ખરીદે છે, અને સામાન્ય ભેંસ કરતાં બમણું દૂધ આપતી ભેંસો મેળવીને તેઓ પણ માલામાલ થતા જાય છે. છેલ્લા 4 વર્ષમાં આ પાડો 1.5 લાખ ભેંસોનો પપ્પો બની ચૂક્યો છે. આ પાડો જેનો પિતા બને છે, એ બચ્ચું 70 થી 75 કિલોનું પેદા થાય છે, જે સામાન્ય બચ્ચા કરતાં ડબલ છે. એટલું જ નહીં, આ બચ્ચું 2 વર્ષમાં જુવાન થઈ જાય છે. ઠેક ઠેકાણેથી લોકો આ પાડાના બચ્ચાને ખરીદવા આવે છે. લ્યો, નામ લીધું ત્યાં જ ગ્રાહક આવી ગયા. આ સરદારજી કર્મવીર સિંહના પાડાના બચ્ચાને ખરીદવા આવ્યા છે, જેની કિંમત છે 2.5 લાખ રૂપિયા. પાડાના માલિક કર્મવીર સિંહ આવા કેટલાય બચ્ચાને વેચીને તગડી કમાણી કરી ચૂક્યા છે. મહેનત કરે મુર્ગા અને અંડા ખાય ફકીર, એ કહેવત સાવ અમસ્થિત થોડી પડી હશે. હવે યુવરાજ નામના આ પાડાનો ઠાઠ જુઓ. રોજનું 20 લિટર દૂધ પીએ છે. 10-12 કિલો ફ્રૂટ જાપટી જાય છે. દાણા અને સૂકો લીલો ચારો તો જુદો. કર્મવીર સિંહ દિવસમાં એને 2 વખત નવડાવે છે અને સરસિયાના તેલથી માલિશ કરે છે. તેઓ યુવરાજભાઈને રોજનું 5 કિલોમીટરનું વોકિંગ પણ કરાવે છે. પાડાના માલિક રખરખાવ માટે યુવરાજ પાછળ મહિને 25,000નો ખર્ચ કરે છે. યુવરાજને ઘણા પશુ મેળામાં બેસ્ટ બુલના ઇનામો પણ મળેલા છે. યુવરાજ એવા બચ્ચાનો પણ બાપ છે જે હાલમાં વિદેશમાં છે. ધન છે યુવરાજ તારી જનેતા ભેંસને, જેણે સુપર પાડાનો જન્મ આપ્યો. ગુજરાતના કંઈક ભૂરાઓ અત્યારે પ્રાર્થના કરતા હશે કે હે ભગવાન, આવતા જન્મમાં અમને યુવરાજ જેવા પાડાનો અવતાર આપજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ભગવાન આ ભૂરાઓની પ્રાર્થના જરૂર સાંભળશે. યુવરાજ અને સૌ દર્શક મિત્રોને નમસ્કાર.